साबरकांठा જિલ્લાના પ્રાતિદ નેશનલ હાઈવે 8 ઉપર આવેલ શ્રી માલકંદેશ્વર મહાદેવ દાદાની દર વર્ષની જેમ આ વર્ષે પણ મંદિરના વ્યવસ્થાપકો દ્વારા વાગતે ગાતે દાદાની સવારી કાઢવામાં આવી હતી, જેમાં ભક્તો દ્વારા શ્રી માલકંદેશ્વર દાદાની પધરામણી ઘરે કરાવી આરતી ઉતારી પ્રસાદ વેચી ધન્યતા અનુભવી હતી. નેશનલ હાઈવે 8 ઉપર આવેલ પાંડવોના સમયથી અતિ પ્રાચીન મંદિર માલકંદેશ્વર મહાદેવની દર વર્ષની જેમ શિવરાત્રિના દિવસે પાલખી સ્વરૂપે નગરયાત્રા કાઢવામાં આવી હતી અને અગાઉથી નોંધણી થયેલ શિવભક્તોના ઘરે દાદાની પધરામણી કરવામાં આવી હતી. જ્યારે માલકંદેશ્વર મહાદેવ દાદાની સવારી વર્ષમાં બે વખત નીકળે છે, જેમાં શિવરાત્રિ તથા જન્માષ્ટમીમાં શિવરાત્રિના દિવસે દાદાની સવારી નાની ભાગોર બજાર ચોક તથા ગામના અંદરના રૂટોમાં જાય છે, ત્યારે જન્માષ્ટમીના દિવસે હાઈવે એપ્રોચ રોડથી ભાંખરિયા વિસ્તારમાં આવેલ વિવિધ સોસાયટીઓમાં તથા દુકાનોમાં પધરામણી થાય છે. આમ આ વર્ષે પણ માલકંદેશ્વર દાદાની સવારી દર વર્ષની જેમ ઢોલ નગારા સાથે વાજતે ગાજતે નીકળી હતી અને દાદાએ ભક્તોના ઘરે ઘરે જઈને આશીર્વાદ આપ્યા હતા. જ્યારે ભક્તો દ્વારા દાદાની પધરામણી કરાવી દાદાની આરતી ઉતારી પોતે ધન્યતા અનુભવી હતી. જ્યારે અગાઉ નક્કી કરેલ રૂટ ઉપર થઈ દાદાની સવારી ભક્તોના ઘરે ઘરે લઈ જવામાં આવે છે અને સંધ્યાકાળ પહેલાં દાદાની સવારી પરત મંદિરમાં પહોંચી જાય છે. જીલ રાવલ, જેડેસીવી, પ્રાંતિજ. શ્રાવણ માસે જન્માષ્ટમી પર્વે સોસાયટીઓના ભક્તોને માન આપી છેલ્લા 8 વર્ષથી સોસાયટીઓમાં ભગવાનની શિવજીની પધરામણી માટે માલકંદેશ્વર દાદાની પાલખી યાત્રા નીકળે છે. વર્ષમાં બે વખત નીકળે છે. શિવરાત્રિ વખતે ગામની અંદર પાલખી યાત્રા નીકળે છે અને જન્માષ્ટમી પર્વે આ સોસાયટીના લોકોને એમની ભાવનાને આસ્થાને શ્રદ્ધાને માન આપીને આપણે 8 વર્ષથી પાલખી કાઢીએ છીએ અને એમના દરેકના ઘરે પધરામણી કરીને જે ભક્ત પધરામણી કરાવે એના ઘરે પધરામણી કરીએ છીએ અને એ પધરામણી કરાવી અને એ ભક્તો પોતાની જાતને અહોભાગ્ય સમજે છે. હર હર મહાદેવ.